गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે લઈને આવ્યો છું ત્રિકોણમિતિના અગત્યના દાખલા. ત્રિકોણમિતિનો પરિચય ધોરણ 10 અને એના આપણે આજે દાખલા ગણી રહ્યા છે. અહીંયા રકમ એમ કીધું છે કે 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. હવે જ્યારે આપણે આ રીતે આપ્યું હોય તો પહેલા તો સૌપ્રથમ આકૃતિ આ રીતે દોરી દઈએ. ओके અને આ એનો શું થાય કર્ણ થાય AC. હવે મિત્રો આટલું કરી નાખ્યા પછી આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે લખીએ અહીંયા જે આપેલું છે એ 15 cot A બરાબર 8 આપેલા છે. હવે આ 15 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાવ તો ભાગાકાર, તો માટે cot A બરાબર 8/15 થાય. બરોબર, આ હવે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે cot A બરોબર, હવે cot A નું સૂત્ર શું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. સૂત્રમાં ભૂલ ન થવી જોઈએ, નહીં તો આખો દાખલો ખોટો પડે. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે પાસેની બાજુ કઈ છે, AB આકૃતિમાં જોઈએ. સામેની બાજુ એટલે કઈ છે, BC. અને એના બરાબર આપણને કેટલા કીધા છે, 8/15. બરોબર, હવે આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો હવે અહીંયા લઈ લઈએ, જોઈ લેજો. બરોબર, તો હવે શું લખીશું કે AB upon BC બરાબર 8/15 બરાબર K ધારતા, તો માટે શું થાય, AB બરાબર 8 × K એટલે કેટલા થાય, 8K. અને એ જ રીતે BC બરાબર કેટલા થશે, 15 × K એટલે કેટલા થાય, 15K. થઈ ગયા, એ કિંમત આમાં મૂકી દઈએ. તો હવે AB બરાબર આની કિંમત કેટલી આવી, 8K, અને BC બરાબર કેટલા છે, 15K. અને આપણે શોધવાના કયા છે, કર્ણ. તો હવે શું કરીશું, પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટખૂણો છે, B. તો માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીશું કે કર્ણનો વર્ગ, કર્ણ કયો છે, AC, તો AC સ્ક્વેર બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, થઈ ગયું, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે આમાં કિંમતો મૂકી દઈએ કે AC સ્ક્વેર બરાબર AB, AB એટલે કેટલા છે, 8K કૌંસ બાર વર્ગ વત્તા BC એટલે કેટલા આપેલા છે, 15K નો વર્ગ, 15K કૌંસ બાર વર્ગ. માટે હવે AC સ્ક્વેર બરાબર 8 નો વર્ગ કરીએ તો 64 a સ્ક્વેર, અને વત્તા 15 નો વર્ગ કરીએ તો 225 a સ્ક્વેર થાય. ઓકે, હવે આ બેનો સરવાળો કરીએ તો શું થશે, ac સ્ક્વેર બરાબર, આ બેનો સરવાળો કરો, 5 ને 4 9, 2 ને 6 8, અને 2 ના 2, અને આ k સ્ક્વેર. ઓકે, કેટલો આવે, 299. હવે શું કરી નાખીએ,
तो आ वर्ग काढ़ी नाखो तो AC बराबर आ बाजु शू थई जाय वर्गमूळ थई जाय 289 a स्क्वायर ओके अबे शू थसे तो माने AC बराबर 289 નું વર્ગમૂળ કેટલું થાય 17 આ 17 લખે આપણે અને a સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય k એટલે AC બરાબર આપણો જવાબ આવી ગયો ફાઇનલી 17k એટલે અહીંયા આપણે લખીશું હવે 17k ઓકે આટલું થઈ જાય એટલે હવે આપણે બધા નીચે સમો તમારે લખવાના રહેશે હવે આમ તો અત્યારે આપણે ફક્ત રકમમાં તો બે જ માંગ્યા છે સાઈન એ અને સેક એ પણ આપણે દાખલામાં તમને ખબર પડે એટલા માટે બધા નિત્ય સમો શોધી કાઢીએ તમારે પરીક્ષામાં જે માંગ્યું હોય એટલું જ લખવાનું બધા લખવાના નહીં બધા લખશો એટલે કઈ તમને વધારે માર્ક્સ મળશે એવું તમે વિચારતા નહીં જેટલું માંગ્યું હોય ઓછું હોય એટલું જ લખવાનું પણ અત્યારે તમને આવડે એટલા માટે હું બધા નિત્ય સમો લખી કાઢું છું પહેલું આપણે નિત્ય સમ શોધવાનું છે sin a sin a નું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ બરોબર તો હવે શું કરીશું સામેની બાજુ હવે સામેની બાજુ કઈ છે તો BC અને કર્ણ કયો છે AC તો અહીંયા લખી કાઢીએ BC छेद मां AC तो बराबर BC એટલે કેટલા આપેલા છે આપણને 15k કેટલા છે 15k અને છેદ માં AC એટલે કેટલા છે 17k તો આ KK શું થઈ જાય ઉડી જાય તો 15 છેદ માં આપણો પહેલો જવાબ આવી ગયો 17 એટલે કે 15 છેદ માં 17 હવે ત્યાર પછી આપણે લઈ લઈએ sin પછી cos a લઈએ cos a બરાબર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ શું થાય અને એમાં પાસેની બાજુ અહીંયા જુઓ પાસેની બાજુ એટલે કેટલા થશે ab અહીંયા લખીએ આપણે ab અને છેદમાં કર્ણ એટલે કેટલા થાય ac હવે AB નું માપ કેટલું આપેલું છે 8K અને AC નું માપ કેટલું છે 17K તો આ KK ઉડી જાય તો આપણો જવાબ આવશે 8/17 ઓકે એટલે cos આવી ગયો sin આવી ગયો હવે ત્યાર પછી આપણે tan લઈશું શું લઈશું tan A હવે tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે સામેની બાજુ એટલે આકૃતિમાં જુઓ સામેની બાજુ કઈ છે BC અને પાસેની બાજુ કઈ છે AB તો બરાબર હવે અહીંયા BC બરાબર કેટલા છે આપણી પાસે 15k અને AB બરાબર કેટલા આપ્યા છે 8k આ k k ઉડી જશે સરખા છે એટલે માટે આપણો જવાબ આવશે 15/8 બરોબર આ ત્રણ છે tan પછી આપણે લઈ લઈએ cot તો cot a બરાબર હવે અહીંયા તો જો cot a બરાબર પાસેની બાજુ ભાગ્યા આના કરતા ઉલટું થઈ જાય શું થાય સામેની બાજુ મનમાં બોલતા રહે તો બરાબર પાસેની બાજુ એટલે AB અને સામેની બાજુ એટલે BC તો બરાબર AB એટલે કેટલા છે 8k અને BC એટલે કેટલા આપેલા છે 15k આ k k સરખા ઉડી ગયા માટે જવાબ આવ્યો 8/15 ઓકે હવે ત્યાર પછી આપણે લઈ લઈએ cosec a cosec a બરાબર તો શું થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કર્ણ આપણો કેટલો છે આકૃતિમાં જુઓ AC અને છેદમાં સામેની બાજુ એટલે કેટલા છે BC અહીંયા BC અને AC બરાબર કેટલા છે 17k
सत्तर के अने बीसी बीसी એટલે કેટલા છે 15 કે તો આ 15 કે 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 ઉડી ગયા તો બરાબર જવાબ આવશે 70 છેદ માં 15 આવી ગયું હવે ત્યાર પછી આપણે છેલ્લું નિત્યસમ શોધવાનું છે અને એ છે સેટ એ સેટ એ બરાબર શું થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ શું થાય પાસેની બાજુ બરાબર કર્ણ એટલે અહીંયા જો વસ્તુ આપેલું છે AC અને પાસેની બાજુ એટલે કઈ થાય AB બરાબર AC એટલે કેટલા છે 70 કે અને AB એટલે કેટલા આપેલા છે 8 કે બરાબર આ કે કે ઉડી જશે તો આપણો જવાબ કેટલો આવે 70 છેદ માં 8 ઓકે હવે જોઈ લો તમે બોર્ડ ઉપર આપણે બે વસ્તુ માંગેલી છે આ રકમ કઈ કઈ સાઈન તો સાઈન નો જવાબ આવી ગયો આપણી પાસે પહેલો 15 છેદ માં 70 બીજો જવાબ માંગ્યો છે સેટ એ કયો માંગ્યો છે સેટ તો અહીંયા સેટ ની કિંમત આપણી પાસે જવાબ આવી ગયો 70 છેદ માં 8 આ જે નિત્ય સમૂહ છે cos આટલા સુધીના સોરી આટલા સુધીના cos 10 cot cosec આટલા નિત્ય સમૂહ મે વધારાના શોધ્યા છે એ પરીક્ષામાં માંગ્યા નથી તો નહીં લખવાનું આ તો તમને આવડે ડિવિઝન થાય એટલા માટે મે આ બધા શોધી કાઢ્યા પરીક્ષામાં જેટલું માંગ્યું હોય એટલું જ તમારે લખવાનું વધારે લખવાની જરૂર નથી સમય બગડે બરોબર તો આ રીતે સૂત્રો આપ્યા હોય એ પ્રમાણે તમે લાઈન સરગણશો તો બધા નિત્ય સમૂહ આવી જાય અને એના ઉપરથી કોઈ રકમ અથવા દાખલા ગણવાના હોય તો પણ ગણી શકાય બરોબર મિત્રો તો આ રીતે તમે સૂત્રો ઉપરથી દાખલા ગણી શકશો અને ઘરે પણ પ્રેક્ટિસ બુકમાંથી આવા દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે આપણે ફરી મળીશું ગુડ નાઈટ મિત્રો